અમદાવાદના ભારત સર્કલ પાસે અકસ્માત બાદ કારમાં આગ લાગતા ત્રણ લોકો ભડતું થઈ ગયા છે। ભારત સર્કલ પાસે વોક્સ વેગન કારને અકસ્માત થયો હતો, જેમાં અકસ્માત બાદ કારમાં અચાનક આગ ફાટી નીકળી હતી। આ બનાવમાં ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા, જ્યારે બે યુવક ગંભીર રીતે દાઝ્યા છે। ત્યારે કારમાં સવાર તમામ યુવકો અમદાવાદના રહેવાસી છે। આ અકસ્માતમાં દાઝેલા બે યુવકોને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। તો અકસ્માતની જાણ થતાં મહેસૂલ મંત્રી કૌશિક પટેલ સોલા સિવિલ પહોંચ્યા હતા। આ અકસ્માતમાં ધૈર્ય પટેલનું પણ મોત થયું છે। મૃતક ધૈર્ય પટેલ મહેસૂલ મંત્રી કૌશિક પટેલનો સંબંધી છે, જેથી પરિવારને સાંત્વના પાઠવવા માટે કૌશિક પટેલ સિવિલ પહોંચ્યા હતા। તો આ અકસ્માતમાં કોંગ્રેસના ધારાસભ્ય ભગવાનભાઈ બારડનો ભત્રીજો રાહુલ બારડનું પણ મોત થયું છે। ત્યારે ભગવાનભાઈ બારડે પણ હોસ્પિટલ પહોંચી લાશનો કબજો મેળવ્યો હતો અને મૃતક રાહુલ બારડની લાશ લઈને સોમનાથ જવા રવાના થયા હતા। આ ઘટના છે એ 2:30-3:00 ની વચ્ચે બનેલી છે। આમ જોવા જઈએ તો અકસ્માત તો ગંભીર જ બનેલો છે, પરંતુ અકસ્માત બન્યા પછી આગ લાગવાથી થોડી ઘણી જે કારની ફિઝિકલ કન્ડિશન છે એ ખરાબ થઈ ગયેલી છે, એટલે આપણને એવું લાગે છે કે વધુ પડતો ગંભીર અકસ્માત બન્યો હશે એમ। હવે અજાણ્યા વાહન ચાલકને શોધવાનો છે અને જે બે સારવાર હેઠળ છે એમના સંપૂર્ણ સ્વસ્થ થયા પછી એમનું નિવેદન લેવામાં આવશે, અને એમાંથી પણ કંઈ પ્રકાશ પાડશે એ લોકો તો એ પણ દિશામાં પ્રયત્નો કરવામાં આવશે।